नानकड़ो प्रसंग आए बधाय राजपूतो बैठा इतर समाज ना बीजा मित्रों पण आव्या हशे कोई ठाकोर होय पटेल होय बीजा होय साधु होय ब्राह्मण कारण के राजपूतो मैं कीधुं एम बधाय साथे जोड़ायेला छे दाताओ पण बीजा घणा छे पण एक प्रसंग मने घणी वखत मैं लगभग छेला बे वर्षथी नथी कीधो पण चौहान राजपूतो पण अहींया बैठा छे एटले मने एक प्रसंग याद आवे छे अलाउद्दीन खिलजीनी आफ्रिका ना जंगल माथी निकलेला डकारी नामना अजगर जेम शिकार ने भरड़ा मा लिए एम दादा सोमेश्वर ना मंदिर ने तोड़वा माटे आवेला अने पेला मैं प्रसंग पेलो वेलो त्यारे वांचो त्यारे मैं क्यांक एवुं वांचुं तुं के ई आवता था अने एने सोमनाथ सुधी न पहोंचवा दीधा पण व्यवस्थित आखी वात जे मैं जाणी एटले सोमनाथ दादा ने तोड़ी अने एनी मूर्ति न्याथी शिवलिंग ने लई अने पाछा वळेला जावा टाणे त्यांथी नोता निकळ्या अने वळता ज्यारे जालोर उपर निकळ्या અને ઈ વખતે કાનહળદેવ ચૌહાણ ને જયારે ખબર પડી ધર્મ એમનેમ નથી બચ્યો બાપ અહીં બેઠેલા બધાને કહી દઉં છું હો વાતો કરવી બહુ વહેલી છે પણ ધગધગતા લોહી રેડા ત્યારે ધર્મ બચ્યા છે રામ ધન લગી કપાલે ધન નો લાગે એમ બહુ અઘરું છે એમ નો બચે ભજન બહુ જરૂરી છે પાછું ઈ વાત જુદી છે પણ જે ધર્મ માટે કપાણા છે હું વચ્ચે વાત યાદ આવે એટલે કહી દઉં શ્રીનાથજી બાવા राजस्थान में मैं हमणा घणी वखत कीधु ने धीरे धीरे रजूआते थवानी बधु थवानु छे के श्रीनाथजी बाबा नाथ द्वारा में बैठा छे आखी दुनिया नी मालिको एमना भक्तो छे आपणो बाप छे भगवान छे कृष्ण छे नाथजी श्रीनाथजी छे પણ ઈ શ્રીનાથજી બાવાની મૂર્તિ ગોવર્ધન પર્વત ઉપર મથુરામાં હતી અને ઔરંગઝેબનો હુકમ છૂટેલો કે મૂર્તિને તોડીને કટકે કટકા કરી નાખો કટકે કટકાઈ કે મૂર્તિને તોડીને કરી નાખો અને પૂજારીઓ ત્યાંથી મૂર્તિ લઈને ભાગ્યા ક્યાં જાય વાહે દરિયા જેવી ઔરંગઝેબની સેના કે કોણ બચાવે કોક બચાલો કોઈ બચાલો એ કૃષ્ણ કી મૂર્તિ તૂટેંગે તો હમ મર જાયેંગે આત્મહત્યા કર લેંગે ભગવાન કો બચાલો હમારે ભગવાન કો બચાલો અને પૂજારીઓ ભાગ્યા ભાગતા 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 રાણા રાજસિંહ ની પાસે આવ્યા મેવાડમાં આ હા હા અમાર રાજપૂત નહીં પણ 18 વર્ણમાં જો સનાતન હિન્દુ ધર્મ વાળો કોઈ જ્ઞાતિ હોય અને જો એ સનાતન ધર્મનો માણસ હોય હિન્દુ ધર્મનો જો માણસ હોય તો એને જરૂર મજા આવવી જોઈએ અને પોરહના પલા છૂટવા જોઈએ કોઈ જ્ઞાતિ હોય સાહેબ અને રાણા રાજસિંહને આવીને કીધું કે બચાલો એ કૃષ્ણ કી મૂર્તિ કો તોડને કા હુકમ હુઆ હે રાણા રાજસિંહે કીધું સુન લો જબ તક મેરે 1,00,000 રાજપૂતો કે સર નહીં કટ જાતે તબ તક યે મૂર્તિ કો કુછ ભી નહીં હોગા આ હા 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 1,00,000 રાજપૂતો ના માથા કપાવવાની વાત હો હાડુ ભાઈ ને ત્યાં લાડવા દબડવાની નહીં હા હા બીડું ચડીપુ ને એને રાણા રાજસિંહે પ્રતિષ્ઠા કરાવી માથે ઊભી ને શ્રીનાથજી બાવા જે આ છે ને અને પછી યુદ્ધ કર્યું ભાઈ મેવાડની સેના એક દી અગાઉ ફૂગી ગઈ હતી મારવાડની સેના બીજે દિવસે દુર્ગાદાસ રાઠોડની સેના 50,000 ની ફૂગી પણ આગલે દિવસે 50,000 મેવાડ 10,000 મેવાડના રાજપૂતો કપાઈ ગયા બીજે દિવસે આખા યુદ્ધમાં શ્રીનાથજી બાવાને બચાવવા માટે 50,000 કપાણા હતા ઓથેન્ટિક વાત કરું છું તમને 50,000 આંકડો ગણવો હોય તો પરસેવા વળી જાય 50,000 ગણવા હોય તો 1, 2, 3 એમ કરીને એ 50,000 કપાઈ ગયા શ્રીનાથજી બાવાની મૂર્તિને ખરોચ પણ ન આવવા દીધી આજે ભગવાન ત્યાં બેઠા છે એને મારા વંદન પણ મને દુઃખ એટલી વાતનું છે કે આ શ્રીનાથજીને તમે પગે લાગવા જાઓ નાસ દ્વારા જાઓ તો જોજો રાણા રાજસિંહ કે દુર્ગાદાસ રાઠોડનો નાનો એવો ફોટો નથી જોવા મળતો ને એ અમને વાંધો છે બીજો કાંઈ વાંધો નથી ને આ મોટા પૂતળા હોવા જોઈએ એક બાજુ રાણા રાજસિંહનું પૂતળું એક બાજુ દુર્ગાદાસ રાઠોડનું પૂતળું અને સંક્ષિપ્તમાં બે બાજુ લખેલું હોવું જોઈએ કે જે જગતના બાપ દ્વે દુનિયાના માણસો જે શ્રીનાથજી બાવાને તમે પગે લાગવા જાઓ છો ને એના માટે આ દુર્ગાદાસ રાઠોડ અને રાણા રાજસિંહના 50,000 રાજપૂતો કપાઈ ગયા છે ત્યારે આ બેઠો છે ભગવાન એમનેમ નથી જેડે તેડે થી નથી એ કિરત હુંદા કામ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે એમનેમ રગત લોહી નો નીકળે ઘણા કે આલ્યો મારો હાથ થમ તમારે લોહી લઈ લ્યો કે તૂટવું ન જોઈ તો લોહી લેવાય જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે એમનેમ નથી થતું એટલે આ ખબર પડી ભાઈ જાલોર મહારાજ કાનહળદેવ ચૌહાણ ને અને કીધું કે શિવ ના મંદિર ના શિવલિંગ ને લઈને જાય છે અલાઉદ્દીન ની સેના કે હા જાય છે અને આપણા જાલોર પાસેથી પ્રસાર થાય છે દરિયા જેવી સેના છે કે તો એને શિવલિંગ ને લઈને જાલોર ની હદ ની બહાર ડગલું મૂકવા દઉં તો ચૌહાણ ના પેટ નો નયા મારી પ્રતિજ્ઞા છે હા હા બધી રાજપૂતો બધા થયા ત્યાર હારે ભીલો પણ હતા
અરે સાહેબ આપું આપણા ઋણ આપણા સનાતન ધર્મને બચાવવા માટે વાલ્મીકી સમાજમાં નાનામાં નાના માણસો ને ઈ આપણી હારે હતા લડવામાં ને મદદ કરવામાં. આ હરણિયા અત્યારે ગાડા લઈને જે નીકળે છે ને ઈ રાત ને દિવસ હથિયારો બનાવી બનાવીને કહેતા હતા કે હથિયારો લેતા જાઓ અને જરૂર પડે તો લડવાય અમે તમારી સાથે સહી. ત્યારે ધર્મ બચ્યો છે એમને નથી થતું. બધાએ બહુ મદદ કરી છે યાર. એટલે હું આ વાત કરું અને થયા ત્યાર ભાઈ ટૂંકમાં વાત કરું તો ઘમનશાણ જાલોર ના સીમાડે યુદ્ધ થયું. અલાઉદ્દીન ની સેના ને ભૂંડાએ ભાગવું પડ્યું અને એનો જે સિપેસાલારે હતો એને ભૂંડાએ ભાગી અને માંડ બચીને એનો સેનાપતિ નીકળ્યો સુબો અને દિલ્હી જઈને રાવ કરી. દિલ્હીના બાદશાહ અલાઉદ્દીન ને જઈને કે તમને કાનહરદેવ સોહાણ આવ્યો દેતો તો બોલો સડાવવા વાળા કઈ બાકી ન રાખે એટલે તમને ગાયું કાઢતો હતો ને તમારું અપમાન તમારું નામ દીધું તોય આપણી સેનાને આડા ફર્યા ને આમ ને તેમ ને ઘણું કર્યું. એટલે વાહ ભાઈ વાહ. આપણા મારા પરમ સ્નેહી મિત્ર અને વીરવર રાજપૂત એવા શેખાવત સાહેબ રાજ શેખાવત સાહેબ પધારી રહ્યા છે. આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરશું. ઊભા ન થતા કોઈ ઊભા ન થતા બેઠા રહેજો. આ હા મોરબા નિધન ગાઢ કરે મન મોરબા નિધન ગાઢ કરે મોરબા નિધન ગાઢ કરે મન મોરબા નિધન ગાઢ કરે મોરબા નિધન ગાઢ કરે મન મોરબા નિધન ગાઢ કરે હા જય હો આ પ્રણદાન હા રાજ તો રાજ હે યાર. જય હો જય માખણ. આવો 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 સામે બે તો મને વધારે મજા આવશે એટલે મને આમ વાત કરવામાં. ભાઈ અશોકસિંહભાઈ સામે બેન મને વાત કર ભલે સોફે વૈયા જાય સોફે વૈયા જાય તો વાંધો નહીં પણ સામે હશે તો મને વાત કરવામાં મજા આવશે. હા વાહ વાહ. અને સમગ્ર રાજપૂત સમાજનું નહીં 18 વર્ણનું ગૌરવ અને દરેક જ્ઞાતિને સાથે જોડવા માટે આ માણસે રાતને દિવસ ઊંઘ નથી કર્યો. ઓર શેખાવત સાહેબને જોરદાર તાળીથી એકવાર વધાવો. બહુ અઘરું છે આ હારા કામ કરવા નીકળે ને એટલે બહુ વિઘનો આવે ઘણું ઘણું આવે. અને મેં કીધું થોડીક ઊંઘ કરતા રહેજો. મેં એક દી કીધું થોડોક આરામ કરજો હજી શરીર બગડી જાય. એ કે રાજપૂત કે શરીર કો કુછ નહીં હોતા મેં સમાજ કે લીએ નીકળા હું સબકો એક કરને કા હૈ. હા હા હા. એટલે ખમા આવા રાજપૂતોને માં કરણી જીવાડે જોગમાયા મોગલ એના રખવાડા કરે એવી અમને મોજ આવે. બાકી અમારે એને કાંઈ જોતું નથી. પૂછો કોઈ દી ફોન કર્યો એટલા મોકલજો. હા એવું એવું નથી ચારણ હમે પણ અમને મરજ માણસ ગમે માઇક એંગલા ન ગમે. નકરે નકરું પોપ્યુલેશન જ હોય હાવ બેઠો હોય ત્યાં હા આજુબાજુ વાઇબ્રેશન હોય એવા ફેલાવતો હોય પાછું કાંઈ ન કરાય ચાનું મનો રેવાય. ઘણા તો શું કરે થોડાક ધંધા બંધા ફેલાઈ જાય શું કે એકચ્યુઅલી આપણા ધંધા એટલા બધા ફેલાયેલા છે અને હવે ખોલ્યું એટલું લઈ જાય તો ભલે લઈ જાય ડોહો આખું બધું લઈ જાય તું છોકરો બે જ વચ્યો એમ નો હાલે ક્રાંતિ વગર હાવ નો હાલે. હા એટલે હું હવે જે વાત કરતો હતો એ પૂરી કરું વાત. હું આ તો વચ્ચે સાહેબ આવ્યા એટલે મને થોડું સ્વાગત મોજ આવે છે. કહ તૂટે કડિયા તણી ને અંગની ઉનડિયા પછી હમીવી હામે ના મોજ તાહળી મોડિયા. એટલે આ પ્રસંગ હું કહેતો હતો જે તમને કાનહરદેવ ચૌહાણે યુદ્ધ કર્યું મહાદેવ ભોળિયા નાથ નું શિવલિંગ ને છોડાયું અલાઉદ્દીન ની પાસે જઈ અને એના માણસો એ જેટલું ચડાવાય એટલું ચડાવ્યું. અલાઉદ્દીન ખારો ધુધવો થઈ ગયો કાનમાંથી અને નાકમાંથી ધુવાડા મીંડા નીકળવા કે મેરા અપમાન મેરી સેના છે યુદ્ધ કરને વાલા રાજપૂતી કહાં હે. મંત્રીઓ સમજાયું શાંતિ રાખો કાનડદેવ સોહાણ એવો રાજપૂત છે કે એની હારે સમાધાન કરાય લડાઈ નહીં કાયમ આવશે હશે તો. હા દિલ્હીના બાદશાહને સમજાયો અને પછી એને એમથી તો ક્યાં કરના કે ઉસકો બોલાવો મિજમાની કે લીએ મહેમાની કરવા માટે બોલાવો. અને એને બુદ્ધિથી કામ રાજકારણથી બુદ્ધિથી કામ કર્યું કે આપણે રાજપૂતો આરે સમાધાન કરી લઈ તો નડે નહીં કારણ કે માથા પડ્યા પછી લડ્યાનું કરવું હું. હા અને એને સંદેશો મોકલ્યો કે કાનડદેવ ચૌહાણ હું દિલ્હીનો બાદશાહ અલાઉદ્દીન ખિલજી તમને એક
मित्रता नो हाथ लंबाव छू। तमे मेहमानी करवा माटे दिल्ली पधारो अने तमारू स्वागत छे। तमे अमारी सेना ने हमें युद्ध कर्युं, तमारू जे पराक्रम छे एना उपर हूं प्रसन्न थयो छूं। मने मारा सुबाए वात करी, कागळ मळ्यो, पण आ तो बहु समझदार राजपूत हता, पोते नो गया। कारण के राजा बंदीवान थई जाय तो आखू राज जाय, એટલે પોતાના દીકરા વિરમદેવ ને મોકલ્યો। વિરમદેવ ચૌહાણ પોતાનો દીકરો, પણ જેને કહેવાય હાવત જેવો ભાઈ, એક પથ્થર નીકળી ભીડે, બે તૂટે, બે ભીડે તો ચાર તૂટે। વિરમદેવ મલ કુસ્તી પણ એવી કરતો હતો, એવો મરદા મરદ રાજપૂત પોતાનો દીકરો વિરમદેવ ચૌહાણ, એને મોકલ્યો તું મહેમાન ગતિ કરવા જા। અને આવ્યા દિલ્હી, ટૂંકમાં ઉતારો મળ્યો। વળી અલાઉદ્દીન ને ખબર પડી, ઓકે કીધું, એટલે અલાઉદ્દીન કે યે મેરા અપમાન હૈ, મેં કાનડદેવ કો આને કે કહા થા ઓર ઇસકે બેટે કો ભેજ દિયા, યુવરાજ કો ભેજ દિયા। ઓકે કીધું, જે આવ્યો એ આવ્યો, હવે પૂરું કરો નહીં, રાજપૂત હામી માથા કુછ ન કરાય। એમ કે હા એસા હે કે હા, તો કોઈ બાત નહીં, જબ વક્ત આયેંગા તબ દેખ લેંગે, ખૂટલ ને પેટના તો ઈજ કરે। હા હા, એટલે એને વિરમદેવ ને ઉતારો આપ્યો, હવાર માં કતારી ભરાણી દિલ્હી ની માલિકો, અને જે જાળી ને આડી ની હરમોન બધી બેઠી હોય, દીકરીઓ બધાય, એની બેગમો શાહજાદીઓ બધી બેઠેલી, અને આખી કસેરી અકડે ઠાટ, અને દિલ્હી નો બાદશાહ સિંહાસન ની માથે બેઠેલો, કીધું બોલાવો ઉસકો, અને ઉતારે થી તૈયાર થઈને વિરમદેવ આવ્યો। અને દિલ્હી ની કચેરી માં આવતો તો એ રાજપૂત ચૌહાણ, જયારે એની પાઘડી, એની મૂછું, એની આંખું, અને ઠાણા ઠાણાણાક ઠાણાણાક, એ ડગલા માંડતો માંડતો આવતો તો કચારી શબ્દ, અમીર ઉમરાઓ બધા સ્તબ્ધ થઈ ગયા। હંડી ખાન, પેપડી ખાન, મીંડા જોવા, એસા રાજપૂત કભી દેખા નહીં। અને મુસળિયું થોડીક પવન ની વાક્ષ માંથી ફણગી આવી, અને આ મુસળિયું ફરક ફરક મૂછું થઈ, વાયો ફરકે મુછડ્યું, અને રૈયણ જબુ કે દંત, જોઈ લો પટોળા વાળ્યું, આ તો લોબડી વાળી નો કંત ભાઈ આવતો તો। આ હા હા, સાબાશ રાજપૂત, સાબાશ, મોજના તોરા છૂટી ગયા। ઓલા બાદશાહ ની જે કઈ આમાની હતી બધાને ભૂલાઈ ગઈ, સલામો મીંડા કરવા વગર કીધે, સલામો મીંડા, એવો રાજપૂત આમ ડગલા દેતો આવે, શડાપ 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 આવીને હામો બેહી ગયો, મૂછું દાટી મીંડો હરખી કરવા। ઘટના એવી બની હકીકતમાં કે ઈ વિરમદેવ ને બધા તો જોઈને તો આભા થઈ ગયા, પણ હામે હરમમાં બેઠેલી એક 18-20 વર્ષની અલાઉદ્દીન ની લાડકી દીકરી ફિરોજા હતી, એનું ધ્યાન વિરમદેવ ને આવતા જોયો, પણ મોર કો ધ્યાન લગો ઘન ઘોર છે દોર છે, ધ્યાન લગો નટકી દીપક, ધ્યાન પતંગ લગો પન હારી કો, ધ્યાન લગો મટકી ચંદ્ર કો, ધ્યાન ચકોર લગો ચકવાન કો, ધ્યાન દીને ચટકી, મીન મનોજલ ધ્યાન સો સાગર, પંથ પ્રબીન રહ્યો અટકી, હવે વર વરુ તો વિરમદેવ, નહીતર રહું હકન કુંવારી। આ રાજપૂત ભલા માણસ, આવો પેલા વિડીયો આ બાજુ રાખજો, વાતમાં વિડીયો આ બાજુ જ રાખજો, વાત કરું ત્યારે સંગીત આવે તો ફેરવજો, એમાં હારા હારા ની નજર જાય તો આપડી જાય એવી વાત નથી, આના હામી નજર જાય, એના તમારા કેમેરા હામી નજર જાય, એકચ્યુઅલી મારી વાત વળી જાય, આ અરબો ખરબો દેવા ન મળે એવી વાત છે, આના મૂળ ન હોય બસ, એટલે સંગીત આવે ત્યારે ફેરવી લેજો તમે તમારે, હો, અને નકર કોઈને ખબર ન પડે મેં એકાદા કેમેરા વાળો સાનો મનો સીન લઈ લેજો તો વાંધો નહીં, અલા તમે હામો કરો તો હમા નમા થાય, રાજપૂત હશે બસ આમ કરે, ઈ જરૂરી છે, એવો વખત આવે ત્યારે ઠાક માઠ માં રહેવું, બાકી આપણે બાદવાન વાયડે કઈ કરવી જ નથી, કારણ કે તમારે વાયડે દેખાડવી પડે એમ છે જ નહીં, બધાને ખબર હોય કે આ ક્રાંતિ વાળા છે, વાયડે વાળા નથી, આ મેં શરૂઆતમાં કીધું ને, એટલે ઈ ફિરોદા છે, ઈ ફિદા થઈ ગઈ, અને એને નક્કી કરી લીધું કે હવે વર વરુ તો વિરમદે, નહીતર રહો અકન કુમારી। એની માને વાત કરી, માને બીપી વધી ગયું, આવી વાત કેમ બાદશાહ ને કરવી, બાદશાહ પાસે ભૂગી ગઈ કે તમારી લાડકી દીકરી હજી સુધી કઈ માગ્યું નથી, લગ્ન આની આરે કરવા છે, આ હા હા, કેવું રૂપ ને કેવો હાવ જ આવતો હોય છે, અને ફીદા થઈ ગયા એની માથે। હું તો બોલીવુડ વાળાને કહું, તમારે પ્રેમ કહાની ફિલ્મ બનાવવા બનાવો ને, આ અમારા ઇતિહાસ રહ્યા, કોખાઓ નો એવી કહાનીઓ લઈ આવો છો, નો એવી કહાની લઈ આવો છો, તો આ કરો ને, આ ઓથેન્ટિક વાતો છે બધી, હા, અને એને વાત કરી, પણ તા તો નાકમાંથી ધુવાડે નીકળી ગયા ઔરંગઝેબને, આ સોરી અલાઉદ્દીનને, અને એને એમ થઈ ગયું, મેરી બેટી, મેરી લાડકી બેટી, મેરી શાહજાદી એસા કરતી હે, કોકે કીધું ભાઈ હગા થતા હોય તો એના જેવું એકુય નહીં, નાળિયેર આપી દે લઈ ગયો, મુદો તો એ જ હતો, એસા હે હા, ઓ એને ખબર પડી ગઈ કે આ નડે નહીં, અને એને કીધું કે આખી વાત સમજાવી દીધી, મેરી બેટી તુમ કો પ્યાર કરતી હૈ ઓર તુમ જૈસે સુરવીર હો વિરમદેવ,
मैं मेरा रिश्ता स्वीकारो, दिल्ली का बादशाह हूं मैं। मैं अलाउद्दीन, अलाउद्दीन मेरी बेटी का ब्याह तेरे साथ करूंगा। और मेरी बेटी ने बोला है निकाह नहीं ब्याह करना है, हिंदू धर्म है ऐसा करना है, वो विधि से ब्याह करना है। वीरम देवे धीरे दिन की तो बात तो सही है, पर मेरा बाबूजी એટલે મારો બાપ હજી જીવે છે, અને બાપ જીવતો હોય તો બાપ પાસે તમારે માગું લઈને આવવું પડે એમ પરબારે પરબારે મમ્મી હું કરી આવ્યો, હારું કરી આવ્યો હતો એસા હે। અને મજા તો ન આવી, પણ હવે શું થાય કે ભાઈ ઓર કોઈ બાત નહીં હે, પણ મેરે બાપ કો બોલો વહાં આવો ઓર ફિર દેખેંગે કરેંગે, મેં ના નહીં બોલતા હું કરી। અને જલ્દી નીકળી ગયો ત્યાંથી વીરમદેવ, વાહે પત્ર મળ્યો કાગળ મોકલ્યો કે હું દિલ્હીનો બાદશાહ અલાઉદ્દીન તમારો રાજકુમાર વીરમદેવ ચૌહાણ, શું એની મર્દાઈ, શું એની સુરીરતા, શું એનું બોલું, અને એને જોતા જ મને એમ થયું કે આવો મને એસા દામાદ કહા મિલેગા। એમનો કીધું મારી છોકરી જોઈ ગઈ હતી, એસા દામાદ કહા મિલેગા, ઓર હમારે રિશ્તે ભી રાજપૂત હૈ ઓર મુગલો કા રિશ્તા ભી અચ્છા હો જાય તો મેરી બેટી કે બ્યાહ કે લીએ આપકે સાથ બ્યાહ કરાયેંગે, શાદી કરાયેંગે। અને પત્ર મળ્યો, કચેરી ભરી, કાનરદેવ ચૌહાણ બેઠા છે સિંહાસન ઉપર, આખી કચેરી છે, એક બાજુ વીરમદેવ બેઠા છે રાજકુમાર યુવરાજ, અને આખી કચેરીમાં ઠાઠ રાજપૂતોનો, અને બધા બેઠા હતા ને એમાં પત્ર વાંચાતા 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 બધાની નજર ગઈ વીરમદેવની હામી। વીરમદેવ તમારું શું કહેવાનું છે કે તમે બધાએ શું નક્કી કર્યું કે અમે તો કાંઈ વાંધો નથી, તમને વાંધો ન હોય તું દિલ્હી ઘુમરો મારી એવો છું તું, અને અમને શું ખબર તારે શું કરવાનું હોય, એટલે તમે જે કયો એ કરીએ, એમ છે કે હા તમે બધા તૈયાર છો કે તું તૈયાર હોય તો છે, નકર તો કઈ નથી। અને હવે જે દુહો કીધો આજ સુધી દુહો સાક્ષી પૂરે છે, હો 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 સોનિગ્રહ ચૌહાણ રાજપૂતે જે દુહો કીધો કચેરીમાં, જાલોર ની કચેરીમાં, તો સાંભળી લ્યો કચેરી વાળા બધા સુન લો કે શું કે સાંભળી લ્યો કે મામા લાજે ભાટિયા અને કુળ લાજે ચૌહાણ, હું ભાટી નો ભાણે છું, મામા લાજે ભાટિયા અને કુળ લાજે ચૌહાણ, જો મે પરણું તુરકણી તો પછી મુગે ભાણ। હા 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 શું ખુમારી હશે, ફિરોજાનો પ્રેમ હાચો હતો, પણ આને ક્યાં કાંઈ લેવા દેવા તો કોઈ નહીં આરે, એને કુળની પરંપરાથી મોટું કાંઈ નતું। મામા લાજે ભાટિયા અને કુળ લાજે ચૌહાણ, જો મે પરણું તુરકણી તો પછી મુગે ભાણ, ઈ કાગળ લખીને સીધો મોકલ્યો અલાઉદ્દીન ને, પણ ત્યાં તો અલાઉદ્દીન હાવ ગાંડા જેવો થઈ ગયો, અબ કોઈ રિશ્તે કી જરૂરત નહીં હે, સેના તો હતી જ એની પાસે। ઇતિહાસ એમ કહે છે દૂર દમંગળ ફોજ લઈને પોતે આવે છે, અને ફિરોજા એની એક દાસીને આયરે મોકલે છે, સેનાપતિને ભલામણ કરે છે કે હવે યુદ્ધ થવાનું છે, થવાનું તો એ થઈ ગયું, વીરમદેવને આયરે લગ્ન મારા થાય કે ન થાય, પણ વીરમદેવને કાંઈ ન થાય, અને કદાચ કાંઈ થઈ જાય તો એનું માથું પણ લઈ આવજો। અને ટૂંકમાં દાસી આયરી આવે છે, દૂર દમંગળ ફોજ આવી જાલોર માથે, વીરમદેવને ઘરે રાખ્યા, લડવા માટે ન રાખ્યા, ગાદી માટે રાખ્યા, અને કાનરદેવ ચૌહાણ સેના સાથે ગયા, ઘમણસાણ યુદ્ધ થયું, કેટલા રાજપૂતો કપાઈ ગયા, અને છેલ્લે પછી વીરમદેવ તૈયાર થઈને કાનરદેવ કાયમ આવી ગયા, વીરમદેવ પોતે તૈયાર થઈ અને યુદ્ધના મેદાનમાં ઉતર્યો, અડપડે જઈક બાચી ગચૌક કઠ જાત સૈસ ઘટ ટોક ટોક ફટ જાત કંઈક ફાય ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર કુદંત સૈસ પડતે કબંધ અને ધડ ધડ ખેત મચવાય દંદ ગમનચાણ યુદ્ધ કર્યું હાથી વગરની હુંટુ હુંટુ વગરના હાથી ધડ વગરના માથા માથા વગરના તન ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ ખળગે રગત વહતી ખાળ બાટકો બોલાયો દિલ્હીની સેના ભાગવા મંડાણી વીરમદેવનું માથું કપાઈ ગયું અને ધડ લડવા મંડાણું સેના ભાગી દાસીએ માણસોને કીધું કે એનું માથું લઈ લ્યો વીરમદેવનું મસ્તક સાથે લઈ અને દાસી પાછી ટૂંકમાં વાત કરું તો દિલ્હી આવે છે રાજપૂતો કેટલાય કપાઈ ગયા કાનરદેવ જાને આવીને વાત કરી કે તારો વીરમદેવ જીવતો નથી રહ્યો હે કે હાલ જોવો હોય તો સુવર્ણ થાળમાં મસ્તક રાખેલું અને ઈ મસ્તકને માથે કપડું ઢાળ્યું આવીને ચિત્ર યામ કરીને આમ જ્યાં ગાલ અડવા જાય તો મસ્તક અવળું ફરી ગયું તું ભલા માણસ આ તાકાત છે ભારત વર્ષના રાજપૂત અને છાત્રની અવળું મસ્તક ફરી ગયું અને તેથી ફિરોજાએ કીધેલો દુહો છે ફિરોજાએ દુહો કીધો તો કે તજ તુર્કાની ચાલ હુવી હિન્દુવાણી હમે